સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ, સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉધના પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો. ઉધના પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કર્યું હતું. સુરત પોલીસે કહ્યું કે હથિયાર મૂકી જશો તો કાર્યવાહી નહીં કરીએ. 22 તલવાર, 24 રેમ્બો શરી, 28 શરા સહિત 100 હથિયારોનો ખડકલો કર્યો. સૂચિત કિયા જાતા હૈ કિ યદિ આપકે ઘર મે કોઈ અવૈધ હથિયાર જૈસે કે રિવોલ્વર, પિસ્તોલ, તલવાર, રેમ્બો ચક્કુ, ખંજર, લકડી કા ડંડા રખા ગયા હો તો એસે અવૈધ હથિયાર આપકી ઈચ્છા સે પોલીસ થાને મે જમા કરને કી સૂચના દિયા જાતા હૈ. યદિ કોમ્બિંગ ચેકિંગ કે દૌરાન કિસી કે પાસ એસે કોઈ અવૈધ હથિયાર બરામદ હોતે હૈ તો ઉનકે ખિલાફ કાનૂની કાર્યવાહી કી જાયેગી. યહ નોટિસ આપકી સુરક્ષા ઓર શાંતિ બનાએ રખને કે લિયે જનહિત મે જારી કિયા ગયા હૈ ઓર આપકો એસે કોઈ અવૈધ હથિયાર કે સાથ કોઈ દિખે યા કિસી કે હાથ મે હો તો તુરંત પોલીસ થાના, ઉધના પોલીસ થાના જિસકા સંપર્ક નંબર હૈ 0261-22-77-155 પર કોલ કરકે સૂચના દે, યા તો સુરત શહેર પોલીસ કંટ્રોલ નંબર 100 પર કોલ કરકે સૂચના દે. જય હિન્દ. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધો રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાય તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ઉધના વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. આ ગુનેગારોમાં હિસ્ટ્રી ચીટર, બુટલેગર, ચેન સ્નેચર, તડીપાર, ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીમાં જઈ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કર્યું હતું. સુરત પોલીસે કહ્યું કે હથિયાર મૂકી જશો તો કાર્યવાહી નહીં કરીએ. પોલીસે 22 તલવાર, 24 રેમ્બો છરી, 28 છરા સહિત 100 હથિયારો ખડકલો કર્યો હતો. और बाद में अगर उनके घर में मिल गए तो फिर उनको भी लेकर जाना पड़ा होगा. जिनके घर अगर हथियार है तो लाकर इज्जत रख जाएंगे. वही कह रहे सारे साहब मिलकर. दो नंबर घर देखे ये चला लेके आया, ये काटने का ऐसे आप लेके यहाँ रख दीजिए, कोई कार्रवाई नहीं की जाएगी. कोई भी पुलिस कार्रवाई नहीं की जाएगी. अभी थोड़ी देर बाद मिला तो कार्रवाई की जाएगी. फिर बोलना मत साहब मेरी गलती हो गई.